સુરતની સુરતમાં બે હજાર કરોડના બોગસ મિલિંગ એ વાયજી એન્ટરપ્રાઇઝના નામથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું દોઢ વર્ષ પહેલા એસજીએસટી અને એટીએસ ની ટીમે કૌભાંડ પકડ્યું હતું જેમાં અનેક બોગસ પેઢીઓમાં કરોડોના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા ત્યારથી જ તે ફરાર હતો સુરત ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે ગુનો નોંધાયો હતો જો કે બાદમાં એક સેલે તપાસ સોંપાઈ હતી અને ત્યારબાદ પોલીસ રિમાન્ડમાં રહેલા આરોપી પાસેથી ઘણા ખુલાસા પણ હવે થઈ શકે છે બાળકોને રમવાની ચલણી નોટોથી છેતરપિંડી કરનારા આવી ગયા છે ભરૂચના અંકલેશ્વરમાં શંકાસ્પદ ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો સાથે બે શખ્સોની ધરપકડ કરાઈ ભરૂચ એલસીબીએ બાળકોને રમવાની રૂપિયા ઇઠ્યોતેર હજારની નોટો ત્રણ ફોન અને કાર સહિત કુલ રૂપિયા બે લાખ ત્રણ હજારનો મુદ્દા માલ કબજે કર્યો પકડાયેલ શખ્સો નઝીર હુસૈનભાઈ મલિક અને ધનસુખ ચીમનલાલ વૈદ એકા ડબલની સ્કીમ આપી લોકો પાસેથી અસલ રૂપિયા લઈ તેમને બાળકોને રમવાની નોટો આપી તેમની સાથે છેતરપિંડી કરતા હતા પોલીસે બંને વિરુદ્ધ કાર્યવાહી કરી છે ફરી એકવાર પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ અને પતિને ઉતરાયો મોતને ખાટ થોડા દિવસ પહેલા જેતપુર વિસ્તારમાં હત્યાનો બનાવ બનવામાં આવ્યો હતો જેમાં આરોપી મનોજે બલ્લુ નામના વ્યક્તિને બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી નાખી અને તે બાદ તેને લાશને રેલવે ટ્રેક પર નાખી દીધી અને તેની આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો જોકે સારવાર દરમિયાન બલ્લુનું મોત થયું હતું આખી ઘટના પરથી પડતો ત્યારે ઉંચકાયો કે જ્યારે આરોપી આખી ઘટનાની કબૂલાત મૃતકની પત્નીને કરી જેને લઈને જેતપુર સિટી પોલીસમાં મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે દ્વારકાની ખાખરડા ગામની સીમમાં વૃદ્ધની નિર્મમ હત્યા કરવામાં આવી કોઈ અજાણ્યા શખ્સે રાત્રિના સમયે ઊંઘમાં વૃદ્ધની નિર્મમ હત્યા કરી નાખી તેવામાં આ ઘટનાના પગલે તાત્કાલિક પોલીસ સ્થળ પર દોડી આવી હાલ આખું ખાખરડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે ઘટનાના પગલે ડોક્સકોડ એફએસએલ સહિતની ટીમોની મદદ લેવામાં આવી છે બે રહેમીથી રહેસી જ ના ખાતા મારા બાપુજીને એટલે એમાં કોઈ પણ એમ્બ્યુલન્સ કે કઈ બોલાવવાની જરૂર નથી તાત્કાલિક મેં એકસો બાર નંબરમાં ફોન કર્યો છે જે ફોન કરવાથી પોલીસ તાત્કાલિક આવી ગઈ પોલીસ એસપી સાહેબ બધા બહુ જ પ્રશ્ન જે ટૂંકમાં જે પોલીસ ખાતું છે એની તમામ કાર્યવાહી કરી રહ્યું છે અને અમને એના ઉપર વિશ્વાસ પણ છે કે અમને ન્યાય ચોક્કસ અપાવશે તો હાલ છે વિરામનો જળવાયુ પરિવર્તન જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે એકસો ચાલીસ કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ એટી નેટવર્કની એક મોટી પહેલાં ભુજમાં પડ્યો વરસાદ ભુજના પદ્ધતર માધા પર કાળી તળાવડીમાં વરસાદથી ખેડૂતો ખુશ થયા તો કચ્છમાં સવારથી ઉકળાટ અને બફારા બાદ ભુજમાં વરસાદ વરસી રહ્યો છે જિલ્લા મથક ભુજમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ભુજમાં વરસાદની શરૂઆત થઈ છે લોકોને ગરમીથી રાહત મળી રહી છે દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં તોફાની વરસાદ દ્વારકામાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે સમગ્ર દ્વારકા શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે

રાજકોટના રામાપીર ચોકડી માધાપર ચોકડી નાણાવટી ચોકમાં પાણી ભરાયા નાના મવવા સર્કલ સહિતના વિસ્તારોના રોડ પાણીમાં ગરકાવ બીઆરટીએસ ટ્રેકની આજુબાજુમાં પણ પાણી ફરી વળ્યા લોકોને ઘર સુધી પહોંચવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો રાજકોટના ઉમિયા ચોક અને મવડી ચોક વિસ્તારમાં પાણી ભરાયા મવડી બ્રિજ નજીકના વિસ્તારમાં સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો સર્જાયા રસ્તામાં અનેક વાહનો બંધ પડતા વાહન ચાલકોને હાલાકી રાજકોટમાં ધોધમાર વરસાદ મેટોડા જેડીસી વિસ્તારમાં પાણી ભરાયા નીચાણવાડા કોમ્પ્લેક્સની દુકાનોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન જસદણ પંથકમાં ધોધમાર વરસાદ મેઇન બજારના નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા રાજકોટ વીરનગર કાળાસર લીલાપુરમાં મેઘરાજાએ કરી જમાવટ જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટાયું ખીરસરા વાડાસડા ખજૂરી ગુંદાળામાં વરસાદ સ્ટેશન વાવડી સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખીરસરાતી વાડાસડા વચ્ચેની સ્થાનિક નદીમાં ઘોડાપુર ગોંડલ શહેર અને તાલુકામાં વરસાદી માહોલ કેશવાડા અને વાસવડ ગામે બે ઇંચ વરસાદ અને મેતા ખંભાડિયા ગામમાં પડ્યો એક ઇંચ વરસાદ ગામના પાતરમાં વરસાદી પાણી ફરી વળ્યા દ્વારકાના મોટા અસોટા ગામમાં મેઘરાજાની તોફાની બેટિંગ ધોધમાર વરસાદે રસ્તાઓ પર નદી જેવા દ્રશ્ય સર્જાયા રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા ગ્રામજનોને ભારે હાલાકી ખંભાળીયા તાલુકાના સામોર ગામે ભારે વરસાદના કારણે નદીમાં પૂર નદીમાં પૂર આવતા સામોર ગામને જોડતા માર્ગો પર પાણી વહેતા થયા જોખમી રીતે રસ્તા ઉપરથી વાહન ચાલકો પસાર થતા જોવા મળ્યા ખંભાળિયામાં ધોધમાર વરસાદ કોઠા વિસોત્રી મોવાણા બહેગામમાં વરસાદ ખેડા જિલ્લામાં તંત્ર અને એજન્સીના સંકલનના અભાવના કારણે ધોરણ નવની વિદ્યાર્થીનીઓને સાયકલથી વંચિત રહેવાનો વારો આવ્યો છે સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના દ્વારા ધોરણ નવમાં આવતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવતી હોય છે પરંતુ ખેડાના મહેમદાબાદના વિઠ્ઠલપુરા નજીક પાંચ હજાર પાંચસો અને ભુમસમાં પાંચ હજાર પાંચસો 50 થી પણ વધુ સાયકલ છેલ્લા 3 મહિનાથી ઢૂડ ખાઈ રહી છે તો આ સાયકલ શાળા પ્રવેશ ઉત્સવમાં 2023 માં વિતરણ કરવાની હતી પરંતુ હવે કાટ ખાઈ રહી છે હવે જોવાનું એ રહ્યું કે સરકાર વિદ્યાર્થીઓને આ સાયકલ ક્યારે આપે છે એજન્સી ડીસાઇડ કી હે ફિટિંગ ઉનકા પ્રિઝર્વેશન उनकी जिम्मेदारी वो एजेंसी की रहती है जब वो एजेंसी वो साइकिल डिस्ट्रिक्ट डेप्यूटी डायरेक्टर डेवलपिंग कास्ट यानी हमें देगी तब उसके डिस्ट्रीब्यूशन की जिम्मेदारी जो है वो हमारी आती है तो अभी तक हमारे पास वो साइकिल्स आई नहीं है सरकार द्वारा धोरण नौ अभ्यास करती विद्यार्थी ने सरस्वती साइकिल योजना के अंतर्गत जयरे धोरण आठ मस थे धोरण नौ प्रवेश करे तरह तेने साइकिल आप પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા કેટલાક અધિકારીઓ અને એજન્સીની બેદરકારીના કારણે આ વર્ષે વિદ્યાર્થીઓને સાયકલથી વંચિત રહેવું પડ્યું છે ખેડા જિલ્લામાં આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ વંચિત રહેવું પડ્યું છે ત્યારે સાયકલો છે તે સાયકલો સરકાર દ્વારા લીપ્રો નામની એક એજન્સી છે તે એ સરકારી એક ઓર્ગેનાઇઝેશન છે તેને આની જવાબદારી સોંપવામાં આવી હતી આ એજન્સી દ્વારા એક કંપનીને કોન્ટ્રાક્ટ